હળિરભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઇન ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સ્ટાન્ડર્ડ ટેન્થ સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર એઇટ હાઉ ટુ ઓર્ગેનિઝમ્સ રિપોડિસ એટલે કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેના લેક્ચર વનની આજે આપણે શરૂઆત કરીએ તો આ ચેપ્ટરની અંદર આપણે મુખ્યત્વે ત્રણ મુદ્દા છે એને સમજવાના છે કે શું સજીવો પોતાની પ્રતિક્રિયાની સર્જન કરે છે બીજું એકલા સજીવમાં પ્રજનનની પદ્ધતિ અને ત્રીજું આવશે લિંગી પ્રજનન એ આપણે મુખ્યત્વે ત્રણ મુદ્દાને આપણી સમજવાના છે તો હવે શરૂઆત કરીએ કે સજીવો શા માટે પ્રજનન કરે છે અથવા તો પ્રજનનની ક્રિયા આવશ્યક ક્રિયા છે પરંતુ વ્યક્તિગત સજીવના જીવિતતા માટે નહીં તે સમજાવો તો સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવા જ નવા વાળ સજીવ એટલે કે સંતતિનું નિર્માણ કરે છે પ્રજનન એટલે શું પોતાના જીવનકાળ દરમિયાન સજીવ પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરે છે અને આ પૃથ્વી ઉપર પોતાની પેઢીનું કે પોતાના વારસાનું એ પોતે જાળવી રાખવા માટે એ પ્રજનનની ક્રિયા કરે છે જીવિત રહેવા માટે અનિવાર્ય ક્રિયા જેવી કે પોષણ શ્વસન ઉત્સર્જન વગેરેની જેમ પ્રજનનની ક્રિયા જરૂરી નથી જીવિત રહેવું હોય તો પોષણ શ્વસન ઉત્સર્જન જેવી ક્રિયા સજીવો માટે જરૂરી છે પણ પ્રજનની ક્રિયા કરવી એ જરૂરી છે નહીં દરેક સજીવ મર્યાદિત જીવનકાળ ધરાવે છે અને દરેક સજીવ મૃત્યુ પામે છે તો સજીવ પોતાના જીવનકાળ દરમિયાન પ્રજનન દ્વારા પોતાના જેવી સંતતિનું નિર્માણ કરે અને જીવિત સજીવો આ ક્રમ ચાલુ રાખે છે પ્રજનન દ્વારા દરેક જાતિના બાળ સભ્યો ઉમેરાતા રહે છે અને જીવ સાતત્ય જળવાય રહે છે જીવ સાતત્ય એટલે શું કે આપણે હમણાં જોયું કે કોઈ પણ સજીવ છે એ પોતાના જીવનકાળ દરમિયાન પોતાના જીવ નવ સજીવ ઉત્પન્ન કરે છે અને પોતાની જાતિનું અસ્તિત્વ પૃથ્વી ઉપર ટકાવી રાખે છે આ ક્રમ સતત ચાલતો રહે છે અને આ ઘટનાને જીવ સાતત્ય એટલે કે સજીવ છે એનું પોતાનું સાતત્ય જાળવી રાખવા માટે પ્રયત્ન કરે છે નેક્સ્ટ છે હવે કે શું સજીવો પૂર્ણરૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે તો એ દરેક એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળે છે અથવા તો સજીવ પ્રજનન દ્વારા કેવી રીતે તેની આબેહુ પ્રતિકૃતિનું સર્જન કરે છે તો એક જ જાતિના સજીવો સમાન જોવા મળે કારણ કે તેના શરીરની સંરચના કદ તેમજ દેખાવ સમાન હોય છે એક જ જાતિના તો આપણે મનુષ્યની વાત કરીએ તો ભલે કોઈ પણ પ્રાણીઓની વાત કરીએ તો તમને ખબર હશે કે કોઈ માની લો કે આપણે ગાયની વાત કરીએ બકરાની વાત કરીએ ઉપરાંત વનસ્પતિમાં જઈએ તો ગુલાબ જોઈએ લીમડો જોઈએ બરાબર નાનો એવો છોડ તમે તુલસી જુઓ તો એ બધાની અંદર એના સમાનતા જોવા મળે છે હવે પ્રજનન આધારભૂત સ્તરે સજીવની સંરચનાની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવાની છે તો હમણાં જ મેં તમને લખાણ મેં કીધું કે મનુષ્યની જો આપણે વાત કરતા હોઈએ તો પૃથ્વી ઉપર તમે કોઈ પણ જગ્યા ઉપર જો મનુષ્ય જુઓ તો ભલે કોઈ પણ ગુલાબનો છોડ હોય તોય ભલે તમે પૃથ્વીના કોઈ પણ સ્થળ ઉપર જુઓ તો દરેક જગ્યાએ એમાં સમાનતા જોવા મળે કેવું નથી પડતું કે આ માણસ છે આ ગુલાબનો છોડ છે કારણ કે એની બ્લૂ એક વખત તૈયાર થયેલી નક્કી છે કે આ રીતના બ્લુ પ્રિન્ટથી એક માણસની રચના થાય છે આ રીતે એક છોડની રચના એટલે કે ગુલાબના છોડની રચના તૈયાર થાય છે ક્લિયર આગળ કોષના કેન્દ્રમાં રહેલા રંગસૂત્રના ડીએનએ એટલે કે ડીઓક્સી રિવોર્સ ન્યુક્લિક એસિડ ડીએનએનું ફૂલ ફોર્મ છે યાદ રાખજો ડીએનએનું ફૂલ ફોર્મ એક્ઝામમાં પૂછાઈ શકે તેના ડીએનએના અણુમાં આનુવાંશિક લક્ષણોનો સંદેશ હોય છે કે જે તમે ધોરણ નવમાં પાંચમો પાઠ છે કોષના કોષ કેન્દ્રની આપણે રચના વિશે તમે લોકો ભણી ગયા છો તેની અંદર ડીએનએની રચના આપણે ભણ્યા હતા તો એ ડીએનએ છે એ વારસાગત લક્ષણોનું વહન કરે છે આનુવંશિક એટલે કે વારસામાં રહેલા લક્ષણો એ એક પેટીમાંથી બીજી પેઢીમાં એનું વહન માટેના સંદેશોનું લક્ષણ રહેલા હોય છે આ સંદેશો પિતૃમાંથી સંતતિમાં આવે છે અને સંતતિ એટલે કે એના સંતાનોમાં આવે છે અને કોષ કેન્દ્રમાં રહેલું ડીએનએ પ્રોટીન સંશ્લેષણની સૂચનાઓનો સ્ત્રોત છે એટલે કે ડીએનએની અંદર પ્રોટીનનો જથ્થો રહેલો છે અને એ પ્રોટીન સંશ્લેષણની સૂચના એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે વારસાગત લક્ષણોનું વહન થાય છે એનો સૂચનાઓનો સ્ત્રોત રહેલો હોય છે એટલે કે એની પેઢીમાં એક પેઢીમાંથી બીજી પેઢીમાં જ્યારે એ વારસાના લક્ષણોનું વહન થાય છે એટલે કે આવનાર જે સજીવ છે એ કેવી રચના એનું બંધારણ એ કેવું હશે એ દરેક સૂચનાનો સ્ત્રોત છે એ ડીએનએમાં રહેલો હોય છે કોષમાંથી ઉત્પન્ન થતા પ્રોટીનના પ્રકાર લક્ષણો માટે જવાબદાર હોય છે તો કોષના કોષ કેન્દ્રમાં પ્રોટીન સંશ્લેષણ પ્રોટીન સંશ્લેષણ એટલે શું તો કે ત્યાં પ્રોટીન ત્યાં નવું પ્રોટીન ત્યાં નવું તૈયાર પણ થાય છે એનો જથ્થો પણ સંગ્રહાય છે અને જરૂર પડે ત્યારે એ કોષના કોષ કેન્દ્રમાં રહેલું જે ડીએનએ છે તેનો ઉપયોગ પણ કરે છે એટલે પ્રોટીનના પ્રકારો હોય છે એટલે કે પ્રોટીન છે એ એમિનો એસિડનું બનેલું હોય છે અને એમિનો એસિડ છે એ બાવીસ પ્રકારના આપણા શરીરની અંદર હોય છે અને એના જૂથને આધારે તેના જનીનો તૈયાર થાય છે અને જનીનો ઉપરથી એ નવા સજીવના લક્ષણ એનું બંધારણ એની રચના તૈયાર થતી હોય છે જેના વિશે આપણે આગળ સમજીશું એક જ જાતિના સજીવમાં વિશિષ્ટ ડીએનએ હોય છે અને તે પ્રજનન દ્વારા અનુગામી પેઢીમાં રૂપે પ્રાપ્ત થાય છે જે તમે લોકોને હમણાં વાત કરી તે ડીએનએ પાસે રહેલી માહિતી અનુરૂપ પ્રોટીનનું નિર્માણ થાય છે આથી સજીવો થોડી ભિન્નતા સાથે તેની આભે પ્રતિકૃતિનું નિર્માણ કરે છે થોડી ભિન્નતા સાથે થોડા ઘણા પ્રમાણમાં જુદા પણ ભિન્નતા એટલે અલગતા એના સજીવોમાં જોવા મળે છે ફોર એક્ઝામ્પલ આપણે આપણી મનુ આપણી મનુષ્યની વાત કરીએ તો એમાં માની લો કે તમે તમારી જ વાત કરો તો તમે તમારા મમ્મી પપ્પા જેવા પણ દેખાવમાં લાગો અથવા તો તમે તમારા પેઢીમાં એટલે મીન્સ તમારા કુટુંબની અંદર તમારા જે માસી હશે કે તમારા કાકા હશે તમારા ફોય હશે અથવા તો આપણે આપણા મમ્મી પપ્પાના તો આપણા વારસામાં લક્ષણો આવે છે તો આપણા મમ્મી જેવાય પણ લક્ષણો હોય અને પપ્પા જેવા પણ હોય તો આપણો દેખાવ રચના છે એ આપણા માતા પિતા જેવી પણ હોય છે સંપૂર્ણ આપણે એના ડુપ્લિકેટ એટલે કે એની આબેહપૃતિ નથી હોતા પણ થોડીક ભિન્નતા આપણામાં આવે છે ફોર એક્ઝામ્પલ તમે લોકો ઘણી વખત તમારા ફ્રેન્ડ સાથે તમે તમે એના ઘરે જાઓ તો તરત તમે કહો છો કે કે તું છો એ તારા મમ્મી જેવી લાગે છે કે આ પપ્પા જેવી લાગે છે તારી બેન તારા જેવી લાગે તારો ભાઈ તારા જેવો લાગે તો એ જે થોડીક ઘણી સમાનતા છે એ એક પેટીમાંથી બીજી પેટીમાં ઉતરી આવે છે એના માટે ડીએનએ જવાબદાર છે ક્લિયર હવે આપણે નેક્સ્ટ જોઈએ કોષ વિભાજન ફક્ત ડીએનએની પ્રતિકૃતિના સર્જન માટે પૂરતું નથી શા માટે અથવા સમજાવો કોષીય પ્રજનન બરાબર તો કોષીય પ્રજનન એટલે આવશે કોષ વિભાજન તો તમે લોકોને ખાસ એક કહી દો કે કોષ વિભાજન છે એના બે પ્રકાર પડશે સમવિભાજન અને અર્ધ વિભાજન તો એ વિભાજન કોનું થાય છે તો એ હવે આપણે આગળ જોઈએ તો કે પિતૃકોષ વિભાજન પામી બે બાળકોષનું નિર્માણ કરે બે બાળકોષ એટલે એકમાંથી બે કોષનું નિર્માણ થવું જે તમે એનિમેશનમાં જોઈ શકો છો કે એકમાંથી બે બાળકોષ તૈયાર થાય છે પ્રજનનની ક્રિયામાં ડીએનએની પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે ડીએનએની પ્રતિકૃતિ ડીએનએ એટલે શું એ તમે લોકોને સમજાવો અહીં એનિમેશન આપેલું છે કોષનું કોષ કેન્દ્ર એમાં રંગસૂત્ર અને એ રંગસૂત્રની વાત કરેલી છે તો કોષમાં આવા રંગસૂત્ર રહેલા હોય છે હવે એ રંગસૂત્ર છે એની અંદર તમે અહીંયા જોવો છો અહીં આકૃતિમાં કોષનું કોષ કેન્દ્ર એમાં એકમાંથી બે કોષ થવા માટે રંગસૂત્ર મધ્યમાં ગોઠવાય છે અને પછી એ છૂટા પડે છે તમે જોઈ શકો છો છૂટા પડ્યા પછી એ રંગસૂત્ર છૂટા પડ્યા અને છૂટા પડ્યા બાદ એ શું થશે કે એકમાંથી બે કોષ થવા માટેની સંપૂર્ણ કોષ છે એ બે વિભાજન થવા માટે બે કોષ કેન્દ્ર તૈયાર કરે છે તમે લોકો અહીં જોઈ શકો છો એનિમેશનમાં અને એમાંથી એકમાંથી આ બે કોષો છૂટા પડી ગયા હવે એની અંદર જે આ રંગસૂત્ર છે જનીની વાત કરી એ જનીનો છે એ ક્યાં હોય છે તો કે આવી રીતે તમે જોઈ શકો છો અહીં કુંતલાકાર બરાબર આકૃતિ આપેલી છે એમાં જનીનો છે એ વચ્ચે ગોઠવાયેલા છે એ બધા જનીનો ગોઠવાયેલા છે અને એ જનીનો છે એ પ્રોટીનના બનેલા હોય અને પ્રોટીન એ એમિનો એસિડના બનેલા હોય છે કે જે બાવીસ પ્રકારના હોય છે તો આ રંગસૂત્રો એ રંગસૂત્રો છે એ આવી રીતે એની અંદર આવી આ રંગસૂત્રની અંદર આવી ગૂચડામય આવા ડીએનએના કુંતલાકાર વલ્લયો આવેલા હોય છે અને એ વલ્લયોની અંદર એ જનીનો અને જનીનો છે એ ડીએનએના બનેલા હોય છે અને ડીએનએ પ્રોટીનના બનેલા હોય છે પ્રોટીન છે એ એમિનો ના બનેલા હોય છે તો કેટલી આ સૂક્ષ્મ સંરચના છે તમે સમજી શકો છો તો કે પ્રજનનની ક્રિયામાં ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે અને કોષો તેમની ડીએનએ પ્રતિકૃતિના નિર્માણ માટે વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરે છે જે તમે લોકો આગળ સમજશો આ પ્રક્રિયાના પરિણામે બે સમાન ડીએનએ પ્રતિકૃતિઓનું નિર્માણ થાય છે અહીં તમે જોઈ શકો છો તો અહીં પણ એ જ વસ્તુ આપેલી છે તો આ બે ડીએનએના પ્રતિકૃતિના સર્જન સાથે બીજી સંરચના અંગિકાઓનું નિર્માણ થાય છે એટલે તમે આકૃતિની અંદર જે આ બતાવેલ છે એની અંદર બતાવે છે એક સાથે જ્યારે બે કોષ તૈયાર થાય છે ને એની અંદર બીજી જે અંગિકાઓ છે કોષ રસની અંદર કે કણા સૂત્ર છે બરાબર અંતકોષ રસ જાળ ગોલગિકા લાઇસોઝોમ એ બધી અંગિકાઓ છે બેવડાય છે અને એકમાંથી એ બે કોષ તૈયાર થાય છે અંતે આ બે ડીએનએ પ્રતિકૃતિ સાથે કોષીય અંગિકાઓ લઈ બે સમાન બાળકોષ તો અલગ પડે છે આ રીતે કોષ વિભાજન દ્વારા બે બાળકોષનું નિર્માણ થાય છે તેથી કોષ વિભાજન ફક્ત ડીએનએના પ્રતિકૃતિના સર્જન પૂરતું જ નથી ખરેખર ડીએનએના બે ભાગ ભાગના થતા સાથે સાથે કોષમાં રહેલા કોષ રસરમાં રહેલી જે અંગિકાઓ છે એ પણ બધી બેવડાય છે અને પછી એકમાંથી બે કોષમાં એ અંગિકાઓ વિભાજન પામે છે કે જે તમે આ એમિનેશનમાં તમે સ્પષ્ટ તમે એને જોઈ શકો છો એટલે તમને લોકોને ક્લિયર હોવું જોઈએ કે ડીએનએ હોય છે ક્યાં આ છે કોષ કેન્દ્ર એમાં કણાબ સૂત્ર છે એ કેનું બનેલું હોય છે તો કે આવા જનીનો અને જનીનની અંદર આવા જે આ રંગસૂત્ર છે એમાં આવા કૂંતલાકાર વલય આવેલા હોય છે અને એ વલયની અંદર તમે જોઈ શકો છો કે સામસામે આ જનીનો આવી રીતે ગોઠવાયેલા હોય છે અને એ જનીનો છે એ ડીએનએના બનેલા ડીએનએ છે એ પ્રોટીન અને પ્રોટીન છે એ બાવીસ પ્રકારના એમિનો એસિડના બનેલા છે તો એમિનો એસિડની જે ગોઠવણી તૈયાર થાય છે એ આધારે નવા સજીવની નિર્માણ એની રચના એનું બંધારણ નક્કી થતું હોય છે હવે કોષીય પ્રજનન દરમિયાન ભિન્નતાનો ઉદ્ભવ સમજાવો સમાનતા પણ આવે છે સાથે ભિન્નતાનો પણ ઉદભવ થાય છે તો કેવી રીતે અહીં મેં એનિમેશન એને મે આગલા પ્રશ્નના જ રાખ્યા છે કે કોષ વિભાજન દ્વારા ઉત્પન્ન થતા બાળકોષો સમાન છે આમ છતાં સંપૂર્ણ સમરૂપ નથી તેનું કારણ ડીએનએની પ્રતિકૃતિના સર્જનમાં ઉદભવતી કેટલીક ભિન્નતાઓ છે પરિણામે ડીએનએની પ્રતિકૃતિઓ સમાન હોવા છતાં મૂળ ડીએનએને સંભૂપ હોતી નથી કારણ કે એકમાંથી જ્યારે બે કોષ તૈયાર થાય છે ને ત્યારે એના રંગસૂત્ર છે એનું વિભાજન થાય છે અહીં આપેલું છે અહીંયા બધી ઘટના એ દર્શાવેલી છે જ્યારે વિભાજન થાય છે ને ત્યારે એ રંગસૂત્રો છે વેચણી થાય છે અને એકમાંથી બે કોષ તૈયાર થાય છે ત્યારે રંગસૂત્ર છે એના બંધારણની રચના થોડા ઘણા અંશે બદલાઈ જાય છે જેથી જે નવો સજીવ ઉત્પન્ન થાય છે એના બંધારણમાં પણ ફેરફાર થાય છે એટલે એની બ્લુ પ્રિન્ટમાં ફેરફાર નથી થતો એના લક્ષણોના બંધારણમાં ફેરફાર થાય છે એટલે લક્ષણો એટલે ક્યાં ક્યાં તો તમારો રંગ શરીરનો રંગ છે તમારો દેખાવ છે બરાબર તમારી આંખ છે કાન છે આંગળી છે શરીરના આપણા જે બાહ્ય અંગોની જો આપણે વાત કરીએ ને એ ઉપરાંત અંદરના આંતરિક અંગો છે એ પણ બરાબર ડીએનએના અનુરૂપ આપણા શરીરમાં એનું બંધારણ નક્કી થાય છે તમારા વિચારવાની ખાવા પીવાની ગમવાની ન ગમવાની તમારે સૂવાની બેસવાની ખાવાની તમારી ચાલવાની તમારા અવાજની તમારા આંખની આકાર તમે જુઓ તમારા આંખની કીકીનો રંગ જુઓ તમારા સ્કિનનો રંગ તમારા વાળનો રંગ તમારી ઊંચાઈ તો આવા તમારો નખનો રંગ તમારી જીભ આપણા શરીરને એક એક નાના નાના એક અંગની અને એક નાના નાના આપણા લક્ષણની જો વાત કરીએ તો એ દરેક માટે એ ડીએને જવાબદાર હોય છે તો થોડા ઘણા અંશે સમાનતા હોય છે થોડા ઘણા અંશે એના આપણા જે આપણા જે પિતૃ પેઢી છે એમાં થોડા ઘણા અંશે આપણામાં ભિન્નતા આવે છે તો એના માટે જવાબદાર ડીએનએ હોય છે ફક્ત એકમાંથી કોષ થવા નહીં સાથે સાથે એ રંગસૂત્ર છે એનું પણ વિભાજન થાય છે અને સાથે સાથ એ લક્ષણો છે એની પણ વેચણી થતી જાય છે ધીમે ધીમે સજીવોમાં ભિન્નતા આવતી જાય છે હવે જો મૂળ ડીએનએ કરતાં તેની પ્રતિકૃતિમાં આ ભિન્નતા તીવ્ર અને ઝડપી હોય છે અને આ ભિન્નતાઓ કોષીય સંગઠન સાથે અનુકૂલિત થતી નથી આથી ડીએનએમાં આવી ભિન્નતા ધરાવતી સંતતી મૃત્યુ પામે છે એટલે શું કહે છે કે જ્યારે એકમાંથી બે કોષ તૈયાર થાય છે ને ત્યારે ભિન્નતા એકદમ વધારે પડતી જો તીવ્રને ઝડપી હોય એટલે ખૂબ જ ભિન્નતા આવી જાય છે ત્યારે એ ભિન્નતા કોશીય સંગઠન સાથે અનુકૂલિત થતી નથી એટલે એ ભિન્નતા છે એટલી બધી અલગ થઈ જાય છે કે જે કોષની રચના માટે જવાબદાર હોય છે પણ એ કોષ સાથે અનુકૂલન સાધી શકતી નથી જેથી કરીને એવી ભિન્નતા ધરાવતા ડીએનએ ધરાવતા ભિન્નતા સાથે એ સંતતી મૃત્યુ પામે છે એના માટે જવાબદાર છે રંગસૂત્રની વહેંચણી માની લો કે આપણા શરીરના એક જ કોષની અંદર વાત કરીએ તો પ્રત્યેક કોષની અંદર ત્રેવીસ જોડીઓ આવેલી હોય છે કુલ છેતાલીસ રંગસૂત્રો આવેલા હોય છે બરાબર રંગસૂત્ર છે એ તમે લોકોને હમણાં આગલા આપણે એનિમેશનમાં જોયા કે એ રંગસૂત્ર છે એ રંગસૂત્રની અંદર જે જનીનો છે એ જનીનો અને એ ડીએનએના બનેલા છે એ એટલી બધી ભિન્નતામાં વધી જાય કે એ સજીવ જીવિત રહી શકશે નહીં એટલે એનું બંધારણ પણ ત્યાં થઈ શકશે નહીં ડીએનએ ની પ્રતિકૃતિમાં કેટલીક ભિન્નતા લાભકારક હોય છે જે કોષને જીવંત રહેવામાં મદદ કરે છે આથી જીવંત કોષો સમાન હોવા છતાં તેમના દેખાવ કે સંરચનામાં નાની ભિન્નતાઓ ધરાવે છે ભિન્નતા એટલે અલગતા આ રીતે કોષીય પ્રજનન દરમિયાન ભિન્નતાનો ઉદભવ પામી એકત્ર થતી જાય છે અને જે સજીવમાં ભિન્નતા આવે છે એ સજીવમાંથી બીજા સજીવ એમાંથી આગળ એક પછી એક પેઢીમાં ભિન્નતા દેખાતી જાય છે તો એના માટે તમે લોકોએ કોષ વિભાજનમાં સમવિભાજન એટલે શું એક જ કોષમાંથી જે બે કોષ બને ને એ એકદમ સમાન હોય છે જ્યારે અર્ધસૂત્ર વિભાજન એટલે શું કે એકમાંથી ચાર કોષ તૈયાર થાય છે અને એ ચારેક ચાર કોષ છે એકબીજાથી તદ્દન અલગ સંરચના ધરાવતા હોય છે તો સમ વિભાજન છે એ એકદમ જે સરળ સજીવો છે એની અંદર એકમાંથી બે કોષ તૈયાર થાય ત્યારે એ રચના જોવા મળે છે એ પ્રકારનું વિભાજન જ્યારે આપણા જેવા જટિલ જે પ્રાણીઓ છે વનસ્પતિઓ છે એની અંદર આ અર્ધસૂત્રી ક્રિયા જોવા મળે છે જાતિની જીવિતતા માટે ભિન્નતાઓ ઉપયોગી છે સમજાવો અથવા જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા જરૂરી છે સમજાવો તો જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા એટલે કે અલગતા હોવી જરૂરી છે તેનો પહેલો પણ સજીવોની વસ્તી તેમની રચના ક્ષમતાનો ઉપયોગ કરી નિવસન તંત્રમાં વસવાટ કરે છે નિવસન તંત્ર તમે લોકો આગળ ભણી ગયા બરાબર નિવસન તંત્ર જમીનનું પણ હોઈ શકે પાણીનું પણ હોઈ શકે બરાબર અને પાણીના પણ બે પ્રકાર પડી શકે મીઠા પાણીનું અને ખારા પાણીનું જમીનમાં પણ શું થઈ શકે તો કે એ જંગલ વિસ્તારનો પણ હોઈ શકે અથવા તો એ રણ પ્રકારનું પણ નિવાસન તંત્ર હોઈ શકે નેક્સ્ટ પોઈન્ટ આવશે સજીવની શરીર રચના અને બંધારણ જાળવી રાખવા માટે પ્રજનન દરમિયાન ડીએને પ્રતિકૃતિનું સાતત્ય ખૂબ મહત્ત્વનું છે આ સજીવને તેમના વિશિષ્ટ વસવાટ માટે યોગ્ય બનાવે છે એટલે કે તમ સજીવનું જે સંરચના છે બંધારણ છે એનું સજી રચના એ પ્રજનન દરમિયાન ડીએનએની પ્રતિકૃતિનું સાતત્ય ખૂબ અગત્યનું છે કારણ કે એ જે જગ્યાએ પોતે રહેવા માટે અનુકૂળ હોય છે તે જ જગ્યાએ સજીવ વસવાટ કરે છે અને એને આધારે તેના ડીએનએનું બંધારણ એની રચના તૈયાર થાય છે આમ ચોક્કસ વસવાટમાં કોઈ સજીવ કોઈપણ જાતિની વસ્તીનું સ્થાયિત્વ પ્રજનનની ક્રિયા વડે જાળવી રાખે છે તો પાણીમાં રહેતા સજીવો છે એ પોતાનું એનું સજીવનું જે બંધારણ છે એ પાણીના રહેવા માટે જ યોગ્ય બને છે એમાં પાછા પાણીમાં બે પ્રકાર પડે છે ખારા પાણી અને મીઠા પાણી ફોર એક્ઝામ્પલ જો ખારા પાણીની માછલીને આપણે મીઠા પાણીમાં રાખીએ ને તો પણ મૃત્યુ પામે અને મીઠા પાણીને માછલીને ખારા પાણીમાં નાખીએ તો પણ મૃત્યુ પામે કારણ કે એનું બંધારણ શરીર બંધારણ છે એ પાણીને અનુકૂળ થયેલું છે એનું ડીએનએ છે એની રચના એને શરીરની એવી કરી છે કે એ અનુકૂળ થવા માટે ત્યાં સ્થાયી થવા માટે એ તૈયાર કરે છે આથી દરેક સજીવ વસવાટ ક્યાં કરશે સ્થાયી કઈ જગ્યાએ થશે કે એના શરીર રચના છે એને અનુકૂળ આવશે તેવી જગ્યાએ વસવાટમાં થતાં પરિવર્તન કે ફેરફાર સજીવોના નિયંત્રણમાં હોતા નથી જેમ કે પૃથ્વીના તાપમાનમાં ફેરફાર પાણીના સ્તરમાં ફેરફાર ઉલ્કાની અથડામણ કે અન્ય કોઈ રીતે ન્યવસન તંત્રમાં અસંતુલન થાય તો એ સજીવના શરીરમાં કંઈ ફેરફાર થતા નથી કારણ કે એ બાહ્ય જે ફેરફારો થાય છે એ બાહ્ય ફેરફારો છે એના વસવાટ ઉપર ફેરફાર કરે છે પણ એના બંધારણ ઉપર ફેરફાર કરતા નથી ચોક્કસ પ્રકારના વસવાટમાં આવા કોઈ પણ ફેરફાર વસ્તીના પ્રજનનક્ષમ સજીવોને અસર કરે છે અને આ સ્થિતિમાં અસર પામેલી વસ્તીના સંપૂર્ણ વિનાશ થવાની પણ સંભાવના છે તો ચોક્કસ પ્રકારનો જે વસવાટ કરતા સજીવ હોય એના વસ્તીમાં પ્રજનનક્ષમ સજીવને અસર થાય તો જ એના વિનાશ થવાની શક્યતા રહે છે માની લો કે એવું કહેવામાં આવે છે કે પૃથ્વી ઉપર પહેલાં ડાયનોસરનું અસ્તિત્વ હતું પણ એટલા બધા પૃથ્વી પર અચાનક મોટા કાળક્રમે ફેરફાર થયા છે એના કારણે પૃથ્વી ઉપર તે ડાયનોસર અસ્તિત્વ ધરાવતા નથી અને એની છતીનું સંપૂર્ણ નિકંદન નીકળી ગયું છે અત્યારે અસ્તિત્વ જોવા મળતું નથી એવું પણ થઈ શકે આમ છતાં વસ્તીના થોડા સજીવો કે ડીએનએમાં ભિન્નતાઓ ધરાવે છે તેની જીવિત રહેવા માટેની સંભાવના વધારે છે એટલે જે સજીવો જીવિત રહે છે એ ભિન્નતાઓ ધરાવે છે એ જ સજીવ એ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખે છે અન્યથા તે મૃત્યુ પામે છે ઉદાહરણ તરીકે અહીં આપેલું છે કે જીવાણુ એટલે કે બેક્ટેરિયાની વસ્તી શીતોષ્ણ પાણીમાં સામાન્ય તાપમાને જીવત રહે છે શીતોષ્ણ એટલે શું શીત વધતા ઉષ્ણ શીત એટલે ઠંડુ ઉષ્ણ એટલે ગરમ એટલે નહીં ઠંડુ કે નહીં ગરમ પાણી એટલે અત્યારે જે આપણા તળાવમાં નદીમાં જે પાણી હોય છે એ સમશીતરણસરણ કહેવાય કે નહીં ઠંડુ કે નહીં ગરમ એવા પાણીની અંદર બેક્ટેરિયા છે એ સામાન્ય તાપમાને જીવિત હોય છે જો વૈશ્વિક ઉષ્ણીકરણ ગ્લોબલ વોર્મિંગને કારણે પાણીનું તાપમાન વધી જાય ને તો મોટાભાગના જીવાણું મૃત્યુ પામે પરંતુ કેટલાક તાપમાન પ્રતિરોધી ક્ષમતા ધરાવતા પ્રતિવર્તક જીવાણુ જીવિત રહી વૃદ્ધિ પામશે તો આથી જાતિની જીવિતતા માટે ભિન્નતાઓ ઉપયોગી છે તાપમાન પ્રતિરોધી ક્ષમતા એટલે કે જો તાપમાન વધે ને તો ઘણા બેક્ટેરિયા એવા હશે કે એને કંઈ પણ અસર થશે ને એની સામે પોતે ટકી રહેશે એનો વિરોધ કરી શકશે એટલે પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખે છે અને જીવિત રહેશે અને વૃદ્ધિ પામશે અને પોતાના જેવા બીજા બેક્ટેરિયાનું પણ પોતે આગળ નિર્માણ કરશે એકલા સજીવમાં પ્રજનન પદ્ધતિ એકલા સજીવમાં પ્રજનન પદ્ધતિ છે એના માટે શબ્દ વપરાય છે અલિંગી પ્રજનન પ્રજ્ઞનના બે પ્રકાર છે અલિંગી અને લિંગી પ્રજનન તો એકલા સજીવ પ્રજ્ઞની પદ્ધતિઓ છે તો એના માટે અલિંગી પ્રજનન શબ્દો એવો વપરાય છે તો જે આપણી નવા ટેક્સબુકની આધારે અહીં શબ્દો આપેલો છે એકલા સજીવમાં પ્રજ્ઞાનની પદ્ધતિઓ તો હવે મારે આપ્યું છે પહેલાં ઈસ્ટ અને મોલ્ડની વૃદ્ધિની તુલના કરો ઈસ્ટ અને મોલ્ડ છે એ બંને છે ને ફૂગ છે ઈસ્ટ છે એ એક કોશી છે અને જ્યારે મોલ્ડ છે એ બહુ કોશી ફૂગ છે બંને ફૂગના પ્રકારો જ છે ઈસ્ટ એ ફૂગનો પ્રકાર છે અને તે એકરૂપે એક જ કોષ રૂપે વૃદ્ધિ પામે તેમણે મેં કીધું ને એક કોષી ફૂગ છે જ્યારે મોલ્ડ પણ ફૂગ છે તે બહુ કોષી તંતુ રચના સ્વરૂપે વૃદ્ધિ પામે છે અને તેને કવક ઝાલ કહે છે જ્યાં તૈયાર થયું છે એને કવક ઝાલ કહેવામાં આવે છે એક સજીવમાંથી નિર્માણ પામેલી નલિકામય શાખાઓ કવક જનિક રૂપે સમરૂપ ઘણા કોષ કેન્દ્રો ધરાવે છે અને ઈસ્ટમાં કલિકા સર્જન પદ્ધતિથી પ્રજનન થાય છે જ્યારે મોલ્ડમાં અલિંગી બીજાણુ વડે પ્રજનન થાય છે એની આ જે તમે જુઓ છો એની અંદર એના બીજાણુધાનીમાં બીજાણુ આવેલા હોય છે એ વિકાસ પામે છે અને એ બહાર આવે છે અને પોતાના જેવી ફૂગનું નિર્માણ કરે છે જ્યારે આ ઈષ્ટ છે એની અંદર કલિકા સર્જન એટલે કે જે આ ઈષ્ટ છે એની અંદર આવી રીતે આમ કલિકાનું નિર્માણ થાય છે અને જે કોષ કેન્દ્ર છે એ પણ શું થાય છે બેવડાય છે અને એ ખાંચ ધીમે ધીમે એટલી બધી આગળ વધી જાય કે પછી એકમાંથી શું થાય છે બે કોષ ખાંચ છે ધીમે ધીમે એકદમ સાંકળી બનતી જાય અને પછી એકમાંથી આવી રીતે એ બે કોષ તૈયાર થાય છે કે જે તમે લોકો અહીં આકૃતિમાં જોઈ શકો છો અંદર જે બતાવેલું છે આ એ એના કોષ કેન્દ્ર બતાવેલા જે ગ્રીન કલરના લાઇટ ગ્રીન કલરના જે દેખાય છે તે એટલે કે ઈષ્ટ છે એ કલિકા સર્જનથી પ્રજનન કરે છે જ્યારે મોલ્ડ છે એ અલિંગી બીજાણુ વડે પ્રજનનની ક્રિયા કરે છે કે એમાં અસંખ્ય બીજાણુ એમાં ઉત્પન્ન થાય છે એની અંદર અને એ બીજાણુ ધાણી તૂટે એટલે એમાંથી એ બીજાણુ એ બહાર પર્યાવરણમાં આવે છે અને ચોક્કસ વાતાવરણ મળતાં એ પોતે ફરી પાછા આવી જે ફૂગ છે એનું નિર્માણ કરે છે નેક્સ્ટ છે ભાજન એટલે શું ભાજનના વિવિધ પ્રકાર સમજાવો અથવા એક કોશી સજીવોમાં અલિંગી પ્રજ્ઞાની સૌથી સરળ પદ્ધતિ સમજાવો એક્ઝામમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે એક સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવનું નિર્માણ કરે છે કોષ વિભાજનની આ પ્રજ્ઞની ક્રિયાને ભાજન કહે છે તો જીવાણુ એટલે કે બેક્ટેરિયા અને પ્રજીવો જેવા એક સજીવોમાં અલિંગી પ્રજ્ઞાની સૌથી સરળ પદ્ધતિ ભાજન છે અને ભાજન અનેક રીતે જોવા મળે છે તો ખરેખર તો વિભાજન શબ્દ આપણે એવો પણ વાપરી શકીએ તો ભાજનના પ્રકાર છે દ્વિભાજન અને બહુભાજન બરાબર તો એમાં દ્વિભાજન છે એને આપણે પહેલાં સમજીએ છીએ એને બાઇનરી ફિઝન કહેવામાં આવે છે તો ઘણા જીવાણુ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગોમાં વિભાજન પામે છે અને તો અમીબા કોષ વિભાજનમાં કોઈ પણ સંતલમાં થઈ શકે છે અહીં આકૃતિ આપી છે હવે તો લોકો સમજજો આ વસ્તુ કે એકમાંથી બે કોષનું નિર્માણ થાય છે એને દ્વિભાજન કહે છે તો ઘણા બેક્ટેરિયા અને ઘણા પ્રજીવો એ કોષ વિભાજનથી બે નવા કોષનું નિર્માણ કરે છે બરાબર તો પ્રજીવ છે એમાં અમીબા પેરામેશિયમ બરાબર વટીસેલા એ બધા એ એક કોષી બરાબર પ્રજીવો છે અને એમાં એકમાંથી બે કોષ તૈયાર થાય છે તો એ અહીં અમીબા છે એની આકૃતિ અને એ ઉપરાંત અહીં જે એનું એનિમેશન આપેલું છે તમે જોઈ શકો છો કે બંને પેરામિશિયમની જ આકૃતિ આપી છે આ જે આ એનિમેશન છે એ રિયલ એનિમેશન છે કે જે માઇક્રોસ્કોપમાં તમે જુઓ તો કેવી રીતે હોય અને આ એનિમેશન છે એ બનાવેલું છે કે કેવી રીતે એકમાંથી બે કોષ એના કોષ કેન્દ્રની વેચણી તમે જોઈ શકો એકમાંથી બે કોષ છૂટા પડે અને પુખ્ત બને છે તો એને એ સમજાવેલું છે જ્યારે અમીબા છે એ કોઈ પણ સમતલમાં જ્યારે પેરામિશિયમ છે એ ચોક્કસ બરાબર એ બૂટના તળિયા આકારનો આકાર ધરાવે છે જ્યારે અમીબા છે એને કોઈ ચોક્કસ આકાર છે નહીં એ અનિયમિત આકાર ધરાવે છે તો એ કોઈ પણ સમતલમાંથીનું શું થાય છે તો કે એનું વિભાજન થાય છે તો એના સૌ પ્રથમ એનું કોષ કેન્દ્ર છે એ શું બનશે એ મોટું ને લંબગોળ બનશે તમે જોઈ શકો છો પછી એ એ લાંબુ અને વચ્ચેથી ખાંચ પડવાની શરૂઆત થાય છે અને ધીમે ધીમે એક ખાંચ એટલી વધતી છે અને એકમાંથી બે કોષ કેન્દ્રો તૈયાર થાય છે અને એ ખાંચ એકદમ સાંકડી બનતા એકમાંથી બે બાળકોષ અમીબાઓ છે એના કોષ તૈયાર થાય છે તો આપણે એ વસ્તુ આપણે આગળ પણ તમે લોકો પ્રાઇમરીમાં સોરી કે નવમા ધોરણમાં સમજી ગયા હતા કે અમીબા છે એ અનિયમિત આકાર ધરાવે છે અને એકમાંથી બે કોષ એના તૈયાર થાય છે વિભાજન દ્વારા તો એ પેરામિશિયમ અહીં તમે જોઈ શકો છો પેરામિશિયમ અહીં બતાવેલું છે અને આ એ પણ પેરામેશિયમ એકમાંથી બે કોષ કેમ તૈયાર થાય એ પણ સમજૂતી તમે આકૃતિ ઉપરથી જોઈ શકો છો એ ઉપરાંત અહીં આપ્યું પૂછે લેસમાનિયા એ પણ એક કોષી સજીવ છે જેમ એ પણ પ્રજીવ જ છે તો પ્રજીવ એટલે શું પ્રોટોઝ કે જેમાં અમીબા પેરામેશિયમ લેસમાનિયા બરાબર એ બધા સજીવો એક કોશી પ્રજીવોની અંદર સમાવેશ થાય છે કે જે એક જ સમુદાયમાં આવેલા છે કે જે તમે નવમાં ધોરણમાં સમજી ગયા સમુદાયની અંદર તો કેટલા એક કોષી સજીવોમાં શારીરિક સંરચના અલગ હોય છે દાખલા તરીકે કાલા આઝાર રોગના રોગકારક લેસ્માનિયામાં બરાબર એક કોષના છેડે ચાબુક જેવી સૂક્ષ્મ રચના હોય છે હવે તમે આ જોઈ શકો છો આ રચના એને શું કહેવામાં આવે છે ચાબુક જેવી સૂક્ષ્મ રચના હોય છે બરાબર આ રચનાને કસા કહેવામાં આવે છે અને આ રચનાને અનુરૂપ લેસ્માનિયામાં દ્વિભાજન ચોક્કસ તલમાં થાય છે આયામ તલ એટલે શું થાય કે જે આમાં નીચેથી એકમાંથી શું થશે બે કોષ તૈયાર થાય એને આયામ તલ કહેવામાં આવે છે આડું થાય તો એને અનુપ્રસ્થ કહેવાય અને આમ ઊભી રીતે વિભાજન થાય એને શું કહેવામાં આવે છે આયામ તલ એટલે કે ઊભું એનું વિભાજન થાય છે કાલા આઝાર એટલે કે એક પ્રકારનો તાવનો પ્રકાર છે કે જેમ આપણે મેલેરિયા થાય છે એવી રીતે કાલા આઝાર મેલેરિયા માટે મચ્છર જવાબદાર હોય છે બરાબર એ જ રીતે અહીં જે લેસમાનિયા છે એ કાલા અઝાર માટે એ જવાબદાર સજીવ છે એ પણ તમે લોકોને એક્ઝામમાં એક માર્કની અંદર પૂછાઈ શકે રોગકારક બરાબર પ્રજીવનું નામ આપો પ્રજીવ છે તો એ પ્રજીવ એટલે કોણ થશે લેસમાનિયા થશે બરાબર એમાં જ પછી આપણે આગળ જોઈએ બહુભાજન આપણે જેમ જોયું હતું આગળ કે ભાજન એના પ્રકાર હતા એમાં પેલા ભાજન હતું હવે અહીંયા આવશે બહુ ભાજન તો બહુ એમાં શું હતું એકમાંથી બે કોષ તૈયાર થતા હતા અહીં એક સાથે બહુ એટલે કે મલ્ટિપલ ફિઝન એટલે એકમાંથી એક સાથે ઘણા બધા સજીવ તૈયાર થવા મેલેરિયાના પરોપજીવી પ્રજીવ પ્લાઝમોરિયમ આગળ આપણે શું જોયું કાલા આઝાર માટે કોણ પ્રજીવ હતું લેસમાનિયા એમ મેલેરિયાના પરોપજીવી પ્રજીવનું નામ શું છે પ્લાઝમોરિયમ કે જે અહીં બતાવેલું છે પ્લાઝમોડિયમ એક સાથે અનેક સંતતિ કે બાળકોષોમાં વિભાજિત થાય તેને બહુભાજન કહેવામાં આવે છે તો થતું શું હશે તો કે જે પ્લાઝમોડિયમ છે એનું શું હશે તો કે એનું આવી રીતે એનું કોષ કેન્દ્ર હશે આવી રીતના બરાબર હવે એ કોષ કેન્દ્રનું શું થાય છે કે અનેક વખત એનું શું થશે કોષ કેન્દ્રનું જ વિભાજન થશે અને આવી રીતે નાના નાના એ કોષ કેન્દ્ર તૈયાર થાય છે તો કોષના જે કોષ રસ હશે એ શું કરશે કે નાના નાના જે કોષના કોષ કેન્દ્રના જે ટુકડા થશે એને ફરતે કોષરસ અને એનું કોષ કેન્દ્ર પટલ તૈયાર થાય છે અને આવા નાના નાના કોષ કેન્દ્ર તૈયાર થાય છે અને એ જ્યારે કોષ કેન્દ્ર છે એ વિભાજન પામી જાય છે અને એ કોષ કેન્દ્ર નાના નાના એ કોષની રચના તૈયાર થઈ જાય છે ત્યારે એ એનું ફરતે જે બાળ જે આવરણ છે શિષ્ટ છે એ તૂટે છે અને એ બધા જે કોષ કેન્દ્ર સાથે પોતે બધા એ બાળ કોષ તરીકે વિભાજન પામે છે ક્લિયર તો આ રીતે મેલેરિયાના જે પ્લાઝમોડિયમ છે એક સાથે એક જ કોષમાંથી ઘણા બધા પ્લાઝમોડિયમ બાળકોષ એના તૈયાર થાય છે હવે ટૂંક નોંધ આપી છે અવખંડન અવખંડન શું છે એ પણ એકલા સજીવ એટલે કે અલિંગી પ્રજ્નન પદ્ધતિનો એક પ્રકાર છે પહેલું હતું ભાજન હવે બીજું આવશે અવખંડન એટલે ટૂંકમાં હું તમને સમજાવી દઉં કે અલિંગી પ્રજનન પદ્ધતિ છે એમાં પહેલાં આપણે સમજ્યા ભાજન તો ભાજનની અંદર આવ્યું દ્વિભાજન અને પછી આપણે જોયું બહુભાજન ક્લિયર હવે પછી અલિંગી પ્રજ્ઞનનો ભાજન પછીનો પ્રકાર આવશે અવખંડન તો અવખંડન એટલે શું બાબા ફ્રેગમેન્ટ ટેન્શન પણ એને કહેવામાં આવે છે તો એમાં શું થશે અહીં આકૃતિ તમને આપી છે એ આકૃતિમાં સ્પાઈરો લીલ છે કે જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા એને આપણે માઇક્રોસ્કોપમાં જ એને જોવી પડે છે તો એ આમાં થઈ છે શું તો કે એના એ તમે જોઈ શકો છો કે આ એક કોષ આ બીજો કોષ દેખાતો હશે તમે લોકોને તો એના જે કોષ કેન્દ્રની અંદર અહીંયા કોષ કેન્દ્ર સાથે એનું શું હોય કોષ કેન્દ્ર આવેલું હોય છે અને એનું નિયમન પણ કરતા હોય છે તો હવે એક જે લીલ છે એના શું થાય છે કે એના ટુકડા થાય છે અને એકમાંથી કેટલા કોષ બને છે બે એવી રીતે ફરી પાછા આ શું કરશે પુખ્ત બનશે અને વળી પાછા પોતે શું કરશે એ પોતે નવા એના જેવા ટુકડા બે તૈયાર કરશે એટલે આવી રીતે એ નવા નવા પોતાના જાતિનું પોતાનું ગુણન કરતા જાય છે વધારો કરતા જાય છે તો કેટલાક બહુકોષી સજીવો ઉદાહરણ તરીકે સ્પાયરોગેરા તંતુમય લીલ એ પરિપક્વતાએ એટલે કે મોટા છે પુખ્ત બને છે ત્યારે એ નાના નાના ટુકડાઓમાં અવખંડિત થાય છે દરેક ટુકડાને ખંડ કહેવામાં આવે તમે જોઈ શકો છો આ ખંડની વાત કરે છે તો આ ખંડો વૃદ્ધિ અને વિકાસ પામી નવા સજીવમાં રૂપાંતર પામે છે તો આ પ્રકારના અલિંગી પ્રજ્ઞાનને અવખંડન કહે છે પરિપક્વ લાવવા ટુકડા થશે દરેકના પ્રજનન પદ્ધતિ તરીકે અવખંડન શા માટે કેટલાક સજીવો માટે કાર્ય કરે છે પરંતુ બધા બહુકોષીય સજીવો માટે નહીં સમજાવો અથવા તો મોટાભાગના બહુકોષીય સજીવોમાં વધુ જટિલ પ્રજનન પદ્ધતિની જરૂરિયાત છે સમજાવો તો સ્પાયરોગેરા કવકજાસ્ૂપી ફૂગ એટલે કે આગળ આપણે વાત કરીએ એ ફૂગની બરાબર બહુકોષીય ફૂગની એ સજીવ સર્જનની રચના સરળ છે તેમાં પ્રજનનની સરળ પદ્ધતિ અવખંડન જોવા મળે છે હવે મોટાભાગની બહુકોશી સજીવો ઉચ્ચકક્ષાનું શરીર આયોજન ધરાવે છે આથી સજીવો જટિલ પ્રજનન પદ્ધતિની જરૂર પડે છે એટલે કે તમે લોકો નવા ધોરણમાં વર્ગીકરણ સમજી ગયા હશો એમાં સમુદાય આવતા હતા બરાબર તો જેમ જેમ સજીવોની રચના શરીર રચના જટિલ બનતી જાય છે એમ એના પ્રજનનની જે ક્રિયા છે એ બદલ એનો પદ્ધતિનો પ્રકાર છે એ બદલતો જાય છે મોટાભાગના સજીવોમાં વિશિષ્ટ કાર્યો માટે વિશિષ્ટ કોષોનું સંગઠન થઈને પેશીનું નિર્માણ થાય છે અને પેશી સંગઠિત થઈ અંગનું નિર્માણ કરે છે અને આ પેશી અને અંગો શરીરમાં ચોક્કસ સ્થાને ગોઠવાયેલા હોય છે તો તમે લોકો નવમાં ભણી ગયા કોષ અને કોષોમાંથી પેશી પ્રાણી અને વનસ્પતિ પેશી એ પણ નવમાં તમે લોકો પાઠ સમજી ગયા છો કે આપણા શરીરમાં કે ચોક્કસ જેટલા તંત્રો છે બરાબર તંત્રો એટલે કે પાચન તંત્ર રુધિરાભિષણ તંત્ર ઉત્સર્જન તંત્ર કંકાલ તંત્ર બરાબર પ્રજનન તંત્ર એ બધા તંત્રો છે એ દરેક તંત્રના એના શરીરમાં ચોક્કસ સ્થાન તો એના અંગો આવેલા હોય છે ચોક્કસ અને એ ચોક્કસ અંગો ચોક્કસ પેશીના બનેલા હોય છે એ પેશીઓ કોષોની બનેલી હોય છે ફોર એક્ઝામ્પલ આપણે પાચન તંત્ર આપણે આગલા પાઠની અંદર સમજી ગયા બરાબર રુધિરાભીષણ તંત્ર સમજી ગયા તો એ બધા તંત્રો આપણે જે સમજ્યા હતા એ તંત્ર માટે એના ચોક્કસ અંગો હોય છે તે બીજા અંગોથી એની રચના અલગ હોય છે કારણ કે એના કાર્યો પણ કેવા છે અલગ છે તો એવી રીતે પ્રજનન માટે આપણા શરીરમાં પ્રજનન તંત્રો આવેલા હોય છે અને એ અંગો ચોક્કસ પેશી અને ચોક્કસ કોષોના બનેલા હોય છે અને એને હિસાબે એના પોતે ચોક્કસ કાર્યો કરી શકે છે કારણ કે જે એક જે સરળ સજીવો છે એ કોશી પણ છે અને બહુ કોશી છે પણ એમાં ચોક્કસ પેશીનું નિર્માણ નથી થયેલું જેથી કરીને એ પ્રજનનની ક્રિયાનો પ્રકાર ત્યાં સરળ હોય છે જ્યારે જટિલ જે સજીવો છે એમાં ચોક્કસ પેશીઓ અને અંગોનું નિર્માણ થાય છે જેથી કરીને એ પ્રજનનની પદ્ધતિનો પ્રકાર ત્યાં બદલે છે તો સજીવોમાં જુદા જુદા પ્રકારના કોષો જુદા જુદા વિશિષ્ટ કાર્ય કરતા હોય છે તો સજીવોમાં પ્રજનન માટે પણ વિશિષ્ટ પ્રકારના કોષોની ક્રિયા વડે થાય છે તો ચોક્કસ વ્યવસ્થિત પરિસ્થિતિમાં દરેક કોષ કોષ વિભાજન એ અવ્યવહારિક છે કારણ કે આપણા શરીરમાં માની લો કે આપણા શરીરમાં તો ઘણા કોષો આવેલા છે એટલે કે દસની તેર એટલા આપણા શરીરમાં કોષો આવેલા છે તો દરેક કોષ કે કોષ વિભાજનની એટલે કે કે પ્રજ્નની ક્રિયા નહીં કરી શકે એના માટે ચોક્કસ કોષો આવેલા હોય છે અને એ કોષોમાંથી પેશી અને પેશીમાંથી અંગો જે છે આપણા શરીરમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે અને એક અંગો વડે પ્રજ્નની ક્રિયા સરળ બને છે આથી મોટાભાગના બહુકોષી સજીવોમાં વધુ જટિલ પ્રજનન પદ્ધતિની જરૂર પડે છે કે જેમ સરળ આપણે આપણે સમજાતા કે એકમાંથી બે કોષ બની ગયા અમીબાની અંદર એવી સરળ પદ્ધતિ બરાબર જટિલ કોષ એટલે કે જટિલ પ્રાણીઓ ધરા રચના ધરાવે છે એના શરીરમાં સરળતાથી એવી પ્રક્રિયા થતી નથી એના માટે વિશિષ્ટ પ્રજનન પદ્ધતિની જરૂર પડે છે જે આપણે આગળ જોઈશું